बाड़क ने कांचनी पेटी में केम मुखी ने माता ने सन्नामु खोटू लखावानी सी जरूर पड़ी। वापीनी हॉस्पिटल में 18 मार्च ना रोज सगीराए नवजात बाड़क ने जन्म आप्यो हतो। नवजात बाड़क जन्मतानी साथे रड़तू न होवाथी अने श्वास लेवामां तकलीफ थती होवाथी सारवार माटे वलसाड़नी सिविल हॉस्पिटल में खसेड़वामां आव्यो हतो। 18 मार्च ना रोज नवजात बाड़क ने लईने बाड़कनी माता ने नानीए वलसाड़ सिविल हॉस्पिटल NICU वोर्ड में खसेड़ियो हतो, ज्यां NICU वोर्ड में सारवार माटे दाखल करवामां आव्यो हतो। बाड़क ने कांचनी पेटी में मुकवामां आव्यो हतो। सारवार दरमियान नवजात बाड़कनी माता अने तेनी दादी हॉस्पिटल में रह्या हता। 20 मार्चनी रात्रे डॉक्टरे बाळकनी तबियत गंभीर होवानुं जणाव्युं हतुं अने तेनी योग्य जरूरी सारवार हॉस्पिटलमां चाली रही होवानुं ध्याने लाव्या हता। जे बाद बाळकनी सगीर માતાને દાદી હોસ્પિટલમાં કોઈને પણ જાણ કર્યા વગર ક્યાંક જતા રહ્યા હતા। આ દરમિયાન 21 માર્ચે વહેલી સવારે બાળકને દૂધ પીવડાવવા માતાને બૂમ મારતા સગીર માતા જોવા મળી ન હતી અને હોસ્પિટલના તબીબોએ ચેક કરતા બાળકનું મૃત્યુ થઈ ગયું હતું। બાળકની માતાને તેની નાનીએ ફાઇલમાં લખાવેલ નંબર ઉપર ફોન કરી બોલાવવાનો પ્રયાસ કર્યો હતો। હોસ્પિટલમાં લખાવેલ નંબર બંધ આવતો હતો। તેમજ સગીરાની શોધખોળ કરવા રીફર કરેલા વાપીની સરકારી હોસ્પિટલમાં પૂછપરછ કરતા સગીરાએ નંબર અને એડ્રેસ ખોટું લખાવ્યું હોવાનું જાણવા મળતા હોસ્પિટલના સ્ટાફ પોલીસને ઘટનાની જાણ કરી હતી। તેમજ મૃતક નવજાત બાળકના માતા પિતા શોધખોળ હાથ ધરવા જણાવ્યું હતું। નિષ્ઠુર માતાની વલસાડ પોલીસ શોધખોળ કરી રહી છે। તારીખ 18 ના રોજ એક સગીરા નવજાત શિશુને લઈને સગીરા અને તેના નાની અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થવા આવેલા। 18 તારીખે અમને આપણે વાપી CHC પરથી ઇન્ટ્યુબેટ કરીને ગંભીર હાલતમાં બાળક નવજાત શિશુને લઈને સગીરા આવેલા। અમે અહીંયા 18 તારીખ એમને દાખલ કરેલા છે। પછી તારીખ 21ના રોજ નવજાત શિશુનું બર્થ એસ્પેક્સિયાના કારણે અને મરણ થયેલું છે। તારીખ 20ના રોજ રાતે 10 વાગ્યા પછી નવજાત શિશુની સગીરા માતા અને એના દાદી એબ્સકોન્ડ થઈ ગયેલા છે, જાણ કર્યા વગર એબ્સકોન્ડ થયેલા છે। એને અહીંયા ખોટો મોબાઈલ નંબર અને ખોટું એડ્રેસ આપેલું હતું। અમે એની તપાસ કરી છે અને પોલીસને પણ જાણ કરી છે બાળકની મરણ બાબતે। ડૉક્ટર પ્રિયાંશી પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન પેડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ, વલસાડ, GMERS કોલેજ। બાળકને 18 તારીખે વાપી HDHથી રિફર કરીને આપણે ત્યાં મોકલાવેલું હતું। બાળક અહીંયા જ્યારે દાખલ થયું ત્યારે બાળક ઘણું જ ગંભીર હતું, શ્વાસ લેવામાં તકલીફ હતી। બાળકને ત્યાંથી ઇન્ટ્યુબેશન કરીને જ મોકલાવ્યું હતું। બાળક જેવું દાખલ થયું ત્યારે આપણે તરત જ વેન્ટિલેટર પર મૂકી દીધું અને આપણે જે સારવાર આપવામાં આવે છે એની સારવાર શરૂ કરી દીધી હતી અને એના મમ્મીને અને એના જે દાદી હતા એને બાળકની કન્ડિશન વિશે અમે જાણ કરી હતી। બાળકને જન્મ પછી રડ્યું નહોતું એટલે બર્થ એસ્પેક્સિયા થયું હતું અને બાળકને બર્થ એસ્પેક્સિયાને કારણે વારંવાર ખેંચ પણ આવી હતી, મતલબ બાળક ઘણું સિરિયસ જ હતું અને એના કારણે બાળકનું 21 તારીખે સવારે મૃત્યુ થયું, જેની જાણ બાળક સિરિયસ છે વધારે એની જાણ અમે એની માતાને અને દાદીને 20 તારીખે સાંજે 9 થી 10ના ગાળામાં કરી હતી અને એમને સમજાવ્યું હતું। રાત્રે પછી ફરી બાળક ઘણું સિરિયસ થયું ત્યારે અમે એમને ફોન કરીને સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો પણ અમને એમનો કોઈ સંપર્ક નહોતો મળ્યો અને સવારે 7 વાગે બાળકને એક્સપાયર થયું હતું। ના, એના પછી અમારી છેલ્લી મુલાકાત એમની સાથે રાત્રે 9 થી 10ના ગાળામાં થઈ હતી આગલા દિવસે, એના પછી અમને કોઈ મુલાકાત કે સંપર્ક થયો નથી, ના નથી આવ્યા। એના માટે અમે ત્યાં વાપીથી જ્યાંથી રિફર થયું હતું ત્યાંના અમે જે લોકલ લેવલ પર જે આંગણવાડીવાળા વર્કર હોય કે એમને પણ અમે કીધું હતું કે થોડું શોધ, મતલબ ત્યાં એમના એડ્રેસ પર કેવું જઈને આવે, પણ ત્યાંથી પણ કોઈ સંપર્ક નહોતો મળ્યો અમને। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।